विद्यार्थी मित्र धोरण 11 प्रकरण नंबर 6 क्रमचय संचय ने त्रिपति विस्तरण अंदर संचय दाखला में आप पहले दाखला लीशु। एक कॉलेज कुल 11 अध्यापकों में 4 अध्यापकों की कमिटी के रीते बनी शके 11 अपना एन थे यमी 4 सभ्यों की कमिटी बनावा है એટલે 11C4। આવું જ્યારે થતું હોય ત્યારે આપણે આને સૂત્ર પ્રમાણે 11 ફેક્ટોરિયલ નીચે 4 ફેક્ટોરિયલ 11માંથી 4 જાય તો 7 ફેક્ટોરિયલ, હવે આની કિંમત આપણે મૂકી દઈએ 11, 10, 9, 8, 7 ફેક્ટોરિયલ 1, 2, 3, 4 અને આ 7 ફેક્ટોરિયલ છે એવું રહી જશે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 7 ફેક્ટોરિયલ આ ઉડી ગયા। હવે શું વધ્યું તો 11 × 10 × 9 × 8 નીચે 4 × 3 × 2 તો 4 × 2 8 2 × 2 × 2 3 × 9 11 × 33 × 3 = 330 આ એનો બીજો દાખલો છે। એની અંદર આપણને કીધું છે 8 ગુજરાતી 4 પંજાબી 3 મદ્રાસી માંથી 4 ગુજરાતી 2 પંજાબી અને 1 મદ્રાસી લેવાના છે। કુલ 7 વ્યક્તિઓની કમિટી કેટલી પસંદ કેટલી રીતે શકે? જો અને જ્યાં શબ્દ વપરાતો હોય અને શબ્દ વપરાય ત્યાં હંમેશા ગુણાકાર થાય, એટલે આપણે એ રીતે બોલી શકીએ 8 ગુજરાતી માંથી 4 એટલે આપણે અહીં લખીએ 8C4 અને અને એટલે 4 ગુજરાતી અને પંજાબી તો કે 4 પંજાબીમાંથી 2 પંજાબી અને 3 મદ્રાસીમાંથી 1 મદ્રાસી કેટલી રીતે પસંદ થાય? હવે 7 જ લેવાનો 4 × 2 = 6 અને 1 = 7 તો આની આપણે કિંમત લઈએ તો આની કિંમત થશે 8 ફેક્ટોરિયલ નીચે 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 4C2 4 ફેક્ટોરિયલ નીચે 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3C1 3 ફેક્ટોરિયલ નીચે 1 ફેક્ટોરિયલ। હવે આ દરેકની આપણે કિંમત શોધીએ તો 8ની કિંમત લઈએ તો 8ની કિંમત થશે 8, 7, 6, 5, 4 નીચે 4 × 3 × 2 × 4 ફેક્ટોરિયલ આ 4 ફેક્ટોરિયલ ઉડાઈ દો, અહીંયા પણ એ રીતે 4, 3, 2 નીચે 2 × 2 ફેક્ટોરિયલ 2 × 2 = 2 2 × 2 = 4 3 × 3 3 × 2 = 2 નીચે 1 બરાબર અહીંયા આવશે 4 × 2 = 8 3 × 2 = 6 2 × 2 = 7 7 × 2 = 14 14 × 5 = 70 70 × 3 × 2 = 6 અને 3 × 1 = 3 બરાબર, એટલે
210 गुणिया 6 बराबर 60 260 बराबर छे। અહીંયા એક છે એટલે આને સાદુરૂપ આ રીતે આપી શકીએ, આ જોઈ લેજો 3 ગુણ્યા 2 નીચે 2 વધ્યા 3 માંથી એક જાય તો 2 એટલે 2 એકા 2 2 2 ઉડી ગયા એટલે 3 આ રીતે પણ તમે સમજી શકો છો બરાબર છે। એટલે આનો જવાબ આવ્યો 1260 બરાબર। હવે બીજો દાખલો, ત્રીજો દાખલો છે, એક વ્યક્તિને 7 મિત્રો છે જેમાં 3 સ્ત્રી મિત્રો છે, એટલે 7 મિત્રો માંથી 3 સ્ત્રી મિત્રો બરાબર 4 પુરુષ મિત્રો કહી શકાય બરાબર છે। હવે શું કહે છે, તેને ફક્ત 3 મિત્રોને જ આમંત્રણ આપવું છે, કેટલા 3 મિત્રોને આમંત્રણ આપવું છે, તો આમંત્રિતમાં ઓછામાં ઓછી એક સ્ત્રી મિત્ર હોવી જોઈએ, તો કેટલી રીતે આમંત્રણ આપી શકે, તો પહેલું આપણે લઈએ કે 3 સ્ત્રી એટલે એની પાસે ઓપ્શન્સ કેટલા, એની પાસે વિકલ્પ કેટલા, તો વિકલ્પ આપણે વિચારીએ તો પહેલો વિકલ્પ શું, કેમ કે 3 સ્ત્રી મિત્રોને બોલાવે તો પુરુષ મિત્ર 0। બીજો વિકલ્પ શું, કે 2 સ્ત્રી મિત્રોને બોલાવે તો પુરુષ મિત્ર કેટલા આવશે 1। અને ત્રીજો 1 સ્ત્રી મિત્રને બોલાવશે કારણ કે આપણને કન્ડિશનમાં શું કીધું છે, ઓછામાં ઓછી 1 થી વધારે હોઈ શકે પણ 1 થી ઓછી હોઈ શકે નહીં, એટલે 1 સ્ત્રી મિત્રને બોલાવશે તો પુરુષ મિત્ર 2 આવશે બરાબર છે। આ વિકલ્પ આપણે વિચારવા પડે, દાખલાની અંદર સંચયના દાખલામાં વિકલ્પ વિચારો તો એનો જવાબ આવે, એ સિવાય જવાબ આવી શકે નહીં બરાબર છે। એટલે આપણે 3 વિકલ્પ વિચાર્યા તો એને આપણે લખી નાખીએ, તો કે 3 પહેલો વિકલ્પ પ્રમાણે 3C3 ઇન્ટુ 4C0 વિકલ્પ છે, એટલે આ વિકલ્પ અથવા શબ્દ વપરાય તો સરવાળો કરો, જો પેલા માસ્કો આ દાખલામાં અને શબ્દ વપરાયા ત્યાં આપણે શું કર્યું ગુણાકાર, હવે અહીંયા શું થયું, આ વિકલ્પ પ્રમાણે આમંત્રણ આપી શકે અથવા આ વિકલ્પ પ્રમાણે આમંત્રણ આપી શકે અથવા આ વિકલ્પ પ્રમાણે આમંત્રણ આપી શકે, એટલે પહેલા પ્રમાણે 3 સ્ત્રી તો અને પુરુષ 0 એટલે 3C3 4C0 પ્લસ 3 હવે કેટલા લઈશું અથવા છે એટલે 3C2 ઇન્ટુ 4C1 પછી બીજું શું, કે એક જ સ્ત્રી મિત્ર લઈએ તો 3C1 ઇન્ટુ 4C2 હવે 3C3 ની વેલ્યુ 1 જ આવે, 4C ની વેલ્યુ પણ 1 જ આવે, 3C2 ની વેલ્યુ 3 અને 4 3 અને 6 તો આની કિંમત મૂકી આપણે 1 12 ને 18 6 તરી 18 4 તરી 12 3 6 18 18 ને 12 30 30 ને 1 31 રીતે તે આમંત્રણ આપી શકે। તો દાખલાની અંદર આપણે પહેલું જે દાખલો હતો એની અંદર આપણે કશું જ નથી, સિમ્પલ વસ્તુ છે, કોઈ કન્ડિશન નથી, અહીંયા આગળ કન્ડિશન આવી, કઈ કન્ડિશન, કે ભાઈ
આઠમાંથી ચાર ગુજરાતી, ચારમાંથી બે પંજાબી અને ત્રણમાંથી એક મદ્રાસી. અને શબ્દ હોય, અને શબ્દ હોય ત્યાં હંમેશા ગુણાકાર થાય. જ્યારે અથવા શબ્દ વપરાય એટલે કે આપણે અહીંયા કીધું કે ભાઈ ત્રણ સ્ત્રી મિત્રો, પુરુષ મિત્રો અને પુરુષ મિત્ર જીરો હોય, અથવા બે સ્ત્રી મિત્રો અને પુરુષ મિત્ર એક હોય, અથવા તો જ્યાં અથવા આવ્યો છે ત્યાં આગળ આપણે શું કરવું છે? સરવાળાની નિશાની. આ રીતેનો જવાબ આવી શકે. સંચયના દાખલા તમારે શીખવા પડે. અને આ વસ્તુ ખાસ યાદ રાખજો, આને જે લખ્યું છે ને અને શબ્દ વપરાય એટલે હંમેશા ગુણાકાર થાય, એ તમારે ધોરણ 12માં તમે જ્યારે ભણશો ત્યારે પણ આ કામમાં લાગશે આ વસ્તુ. એટલે ખાસ આગ્રહપૂર્વક તમે યાદ રાખજો. ના તો એક ચોપડી પર લખી રાખજો, અને શબ્દ વપરાતો હોય સંભાવનાની અંદર આવશે, દ્વિપદી સંભાવના વિતરણની અંદર પણ આવશે, ત્યાં આગળ હંમેશા ગુણાકાર થશે, અથવા જ્યાં આવે ત્યાં આગળ સરવાળો થાય. બરાબર છે?